नमस्कार विद्यार्थी मित्रों, ફરીથી તમારું સ્વાગત છે આપણી YouTube ચેનલ ઉપર. અને છેલ્લા લેક્ચરની અંદર એટલે કે લેક્ચર નંબર 3 ની અંદર આપણે પ્લાન્ટ બ્રીડિંગ, વનસ્પતિ સંવર્ધન જે છે એટલે કે જનીનિક સંવર્ધિત પ્લાન્ટ કઈ રીતના તૈયાર કરાય એના સ્ટેપ્સ જોયા હતા. ઓકે, જેની અંદર તમે જોયું તો 5 અલગ અલગ સ્ટેપ દ્વારા આપણે કઈ રીતે હાઇબ્રિડ વેરાયટી જે છે એ પ્લાન્ટની તૈયાર કરી શકાય છે. ઓકે, હવે આપણે અલગ અલગ પ્લાન્ટ જે છે બરાબર એની હાઇબ્રિડ વેરાયટીઓ જે છે એનો અભ્યાસ કરવાનો છે. ઓકે, હવે દેખો કે નોર્મલી આપણી જે ટોટલ જીડીપી છે બરાબર, ટોટલ જે જીડીપી છે બરાબર, એનો 33% ભાગ જે છે આપણો કૃષિ છે. ઓકે, ખેતીવાડી જે છે એ ટોટલ જીડીપીનો કેટલા ટકા ભાગ છે? 33%. ઓકે, અને કૃષિ જે છે એ 62% લોકો જે છે એને રોજગારી પૂરી પાડે છે. કેટલા ટકા લોકોને? 62%. ઓકે, એમાં ખેડૂતો તો આવી ગયા, પણ એના પછીની જે આગળની પ્રોસેસ હોય બરાબર છે, એમાં પછી કોઈપણ પ્રકારના વેપારી હોય કે એની અંદરથી અલગ અલગ મટીરિયલ બનતું હોય એ બધું આવી ગયું, તો 62% લોકો જે છે એને રોજગારી આપવાનું પણ કામ કરે છે. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ જે છે આપણા અને ભારતનો જે મેઇન પાયો જે છે, ભારત જે છે ખેતી પ્રધાન દેશ છે બરાબર, એગ્રીકલ્ચર ફિલ્ડ ઉપર એનું વધારે પકડ છે. હવે તો સ્વાભાવિક છે કે હરિયાળી ક્રાંતિ આવી. શું આવી? હરિયાળી ક્રાંતિ. હવે હરિયાળી ક્રાંતિ શું છે? ગ્રીન રિવોલ્યુશન કહેવાય. જેમ આપણે બ્લુ રિવોલ્યુશન જોયું બરાબર દરિયાઈ ક્ષેત્રે, એમ આની અંદર બ્લુ રિવોલ્યુશન, આગળ જે દૂધ ઉત્પાદનમાં જે વધારો થયો હતો, જેમ બધું ફેરફારો થયા હતા બરાબર, એ વ્હાઇટ રિવોલ્યુશન હતું. ઓકે, તો ખેતી ક્ષેત્રે જે પણ બધા ફેરફારો આવ્યા, પહેલાં કરતાં અત્યારે જે ઉત્પાદનમાં વધારો થયો છે, ઓકે, એનું એક તમને થોડીક માહિતી આપીએ. જેમ કે પહેલાં ઘઉંનું ઉત્પાદન કેટલું હતું અને અત્યારે ઘઉંનું ઉત્પાદન કેટલું છે એની આપણે તમને થોડી માહિતી આપે એટલે તમને ખ્યાલ આવે કે ગ્રીન રિવોલ્યુશન શું વસ્તુ છે. જેમ કે 1960થી 2000 સાલમાં કેટલો ફરક પડ્યો કે પહેલાં ઘઉં જે છે એનું ઉત્પાદન, ઘઉંનું જે ઉત્પાદન જે છે એ 11 મિલિયન ટન હતું. 11 મિલિયન ટન હતું, જે વધીને બરાબર છે 1960માં આટલું હતું, 2000ની સાલમાં એ વધીને 75 મિલિયન ટન થયું બરાબર. ટન એટલે કેટલા થાય તમને ખ્યાલ છે? 1000 કિલો હોય એટલે 1 ટન કહેવાય બરાબર છે. ઓકે, 1000 કિલો એટલે 1 ટન કહેવાય, અને 1 મિલિયન એટલે 10 લાખ કહેવાય. ઓકે, તો આટલો ફેરફાર આવ્યો, તો આ શું કહેવાય? ક્રાંતિ. એવીના ચોખા જે છે એના ઉત્પાદનમાં પણ ફેરફાર આવ્યો બરાબર. ચોખા જે છે એના ઉત્પાદનની અંદર કે 1960નો 35 મિલિયન ટન હતું એ વધી અને 90 ટનની આજે 89.5 મિલિયન ટન થઈ ગયું. કેટલું થઈ ગયું? 89.5 મિલિયન ટન જે છે એટલું ઉત્પાદન થઈ ગયું. એટલે તમે વિચારો કેટલો બધો ચેન્જીસ આવ્યો સમય સાથે. હવે આ બધું શક્ય થયું અમુક પ્રકારના પ્રયોગોના આધારે. ઓકે, તો અમુક જે વૈજ્ઞાનિકો હતા જે આની સાથે સંકળાયેલા હતા, ઓકે, એમાં મેઇન જે પણ ઘઉં અને ચોખા એમની અર્ધવામન જાતિ તૈયારી કરી. ઘઉં અને ચોખાની કેવી વેરાયટી તૈયાર કરી? અર્ધવામન. ઓકે, હવે અર્ધવામન વેરાયટી કોઈ પણ બનાવવાથી શો ફાયદો થાય? ધારો કે કોઈ ઘઉંની એક સ્પીસીસ છે બરાબર, ધારો કે એકદમ એ ટોલ પ્લાન્ટ છે, ઊંચાઈમાં વધારે છે. ઓકે, અને બીજી એક વેરાયટી છે જે શોર્ટ છે, વામન પ્લાન્ટ છે. ઓકે, હવે બંને
અર્ધવામન વેરાયટીથી શું ફાયદો થાય છે? સેમી ડ્વાફ વેરાયટી, ડ્વાફ એટલે પછી એકદમ નાની પણ નહીં, બરાબર, અર્ધવામન. હવે જેટલી આની હાઈટ ઓછી હશે એટલું જમીનમાંથી પોષક તત્વો એને ઓછા લેવા પડશે પોતાના ગ્રોથ માટે, એક પહેલો બેનિફિટ એ. અને બીજું, જેટલી હાઈટ ઓછી વધશે તો ઓછા સમયગાળામાં ઉત્પાદન મળશે, કારણ કે એટલો સમય શું થઈ જશે, ઓછો થઈ જશે. એટલે ઘઉં અને ચોખાની અર્ધવામન વેરાયટી બનાવી. ખ્યાલ આવે છે? ઓકે, તો આની અંદર મેઇન પ્રયોગો કરવાવાળા જે વૈજ્ઞાનિકો જે હતા, એમાં જે ફોરેન સાયન્ટિસ્ટ હતો નોર્મન ઈ બોરલોગે. કયો વૈજ્ઞાનિક હતો? નોર્મન ઈ બોરલોગ. ઓકે, એણે ઘઉં અને ચોખાની અર્ધવામન વેરાયટી બનાવી. ઘઉં અને ચોખાની જે અર્ધ વેરાયટી બનાવી છે એની અંદર એનું જે રિસર્ચ સેન્ટર હતું, બરાબર છે, મેક્સિકોની અંદર, કે એમાં ઇન્ટરનેશનલ સેન્ટર ફોર વીટ એન્ડ મેઝ ઇન્ડસ્ટ્રી. ઓકે, કે ઇન્ટરનેશનલ સેન્ટર હતું વીટ, ઘઉં અને મકાઈ, એટલે કે મેઝ. ઓકે, એની જે એક ઇન્સ્ટિટ્યૂટ હતી, સંસ્થા હતી, બરાબર, એ ક્યાં આવેલી હતી? મેક્સિકો. ઓકે, ત્યાં એમણે ઘઉંની અર્ધવામન વેરાયટી તૈયાર કરી. ઓકે, મકાઈની તો છે નહીં, ત્યાં મકાઈનું બીજું સેન્ટર છે, પણ ઘઉંની અંદર છે. ઓકે, તો એકવાર ઘણીવાર પ્રશ્ન પૂછાય કે ભાઈ નીચેનામાંથી કયો વ્યક્તિ હરિયાળી ક્રાંતિ સાથે સંકળાયેલો છે? તો નોર્મન ઈ બોરલોગ. એને નોબલ પ્રાઇઝ પણ મળેલું છે આના માટે, આવા પ્રકારના પ્રયાસ માટે, આવી વેરાયટી તૈયાર કરવા માટે એને નોબેલ પ્રાઇઝ પણ મળેલું છે. ઓકે, પછી 1963ની અંદર જે ઘઉંની અર્ધવામન વેરાયટી ભારતમાં પણ તૈયાર થઈ, બરાબર છે, અને એ જે છે સોનાલિકા અને કલ્યાણ સોના, એનું નામ શું છે? એક છે સોનાલિકા અને કલ્યાણ સોના. ઓકે, આર્યુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઇન્ડિયન વેરાયટી ઓફ વીટ, સેમી ડ્વાફ વેરાયટી ઘઉંની, સોનાલિકા અને કલ્યાણ સોના. ઓકે, હવે ઇન્ડિયન એગ્રીકલ્ચરની અંદર ખાસ કરીને આપણે એ વખતે ડૉક્ટર સ્વામીનાથન કરીને હતા, જે ઇન્ડિયન ગ્રીન રિવોલ્યુશન જે છે એના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એમણે જે નોર્મન ઈ બોરલોગ જે છે એને ઇન્ડિયાની અંદર પણ બોલાવેલા અને એની આખી અર્ધ વેરાયટી જે છે, અર્ધવામન વેરાયટી, એનું રિસર્ચ પણ કરેલું. એટલે ઇન્ડિયાની અંદર તમારે ખાસ યાદ રાખવાનું, ડૉક્ટર સ્વામીનાથન. ઓકે, એમણે આ વેરાયટીઓ તૈયાર કરેલી છે. તમને કદાચ ખ્યાલ હશે, ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે દિલ્હીમાં છે, IARI ક્યાં આવેલી છે? દિલ્હીની અંદર. ક્યાં આવેલી છે? દિલ્હીની અંદર. ઓકે, હવે બીજું, ચોખાની અંદર, ચોખાની અંદર પણ ઇન્ટરનેશનલ લેવલે રિસર્ચ થયેલું છે. ચોખાનું ઇન્ટરનેશનલ રિસર્ચ સેન્ટર છે એક, બરાબર. તો હવે ચોખા રિલેટેડ થોડું જોઈએ, બરાબર, નારીઓ ઘણીવાર નીટની અંદર પૂછાયેલું છે. ઓકે, ચલો હવે ચોખાની બાબતમાં થોડું જોઈએ. ઈરી ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ જે છે ફિલિપાઈન્સ ખાતે છે. ફિલિપાઈન્સ દેશ છે, તમને કદાચ ખ્યાલ હશે. ઓકે, બધા MBBS થવા જાય છે ને એ જગ્યા, ફિલિપાઈન્સ. ઓકે, તો આ પણ પૂછાય કે ચોખાનું ઇન્ટરનેશનલ રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે? ફિલિપાઈન્સ. ઓકે, ત્યાં
ચોખાની અમુક વેરાયટીઓ તૈયાર કરી, ત્યાં પણ અર્ધવામન વેરાયટી તૈયાર. અર્ધવામનનો બેનિફિટ શું છે આપણે સમજાવ્યો તમને. ઓકે, એની અંદર IR8 બરાબર છે. ઓકે, એક આ વેરાયટી તૈયાર કરી અને બીજું આ તો ફિલિપાઈન્સ ખાતે, અને બીજું બીજી વેરાયટી એક તૈયાર કરી તાઈચુંગ નેટિવ 1, એ તાઇવાન ખાતે. તાઇવાન ચાઇનામાંથી અલગ પડેલું છે, ત્યાં એક સ્વતંત્ર કન્ટ્રી છે, તાઇચુંગ નેટિવ 1 તાઇવાન. ઓકે, તો આ ચોખાની બંને કેવી વેરાયટીઓ છે, એ પણ અર્ધવામન છે, બરાબર. ઓકે, હવે ઇન્ડિયા પણ પાછળ રહે નહીં, ઇન્ડિયન વેરાયટી બનાવવી પડે. ઓકે, એમણે પણ હાઇબ્રિડ વેરાયટી તૈયાર કરી, આ બધી અર્ધવામન વેરાયટીઓ જ છે, બરાબર છે. ઓકે, તો ભારતની અંદર ચોખાની અર્ધવામન વેરાયટી આવી, બરાબર છે. અને એ જે છે બે નામ, જયા અને રત્ના, જયા અને રત્ના. ઓકે, આ નામ કેવા સરળતાથી યાદ રહી જશે, ઇન્ડિયન સ્પીસીસ છે એટલે ફેમિલિયર નામ હશે, જયા અને રત્ના. તમારે આ મિક્સ નહીં કરી દેવાના કે ભાઈ ઘઉંની અંદર સોનાલિકા અને કલ્યાણ સોના છે. ઓકે, ચલો, આપણે ઘઉં હોય બરાબર છે, એનો કલર ગોલ્ડ એટલે સોનાલિકા ઉપરથી યાદ રાખવાનો, કલ્યાણ સોના. ઓકે, એ આપણે નોર્મલી ભારતની અંદર ત્રણ ખાદ્ય સૌથી વધારે ઉપયોગમાં લેવાય, ઘઉં છે, ચોખા છે અને મકાઈ. બાજરી એના પછી આવે, પણ ઘઉં, ચોખા અને મકાઈ આ ત્રણ વેરાયટી જે છે એનો ખૂબ જ વધારે ઉપયોગ થાય છે એઝ અ અન્ન તરીકે. ઓકે, તો જયા અને રત્ના. ઓકે, આ સ્વામિનાથનને પણ તમારે યાદ રાખવાના, બરાબર છે. અરે બધા, આનાથી હરિયાળી ક્રાંતિ થઈ. ઓકે, પહેલાં કરતાં ઘઉંનું ઉત્પાદન વધી છે. ઓકે, ચલો, આપણે વાત કરી કે અર્ધવામનના બેનિફિટ શું, કોઈ પણ અર્ધવામન હોય એના ફાયદા શું. તો પહેલો, ઝડપી વૃદ્ધિ, ઓછા સ્ત્રોતની જરૂર પડે, બરાબર છે, રિસોર્સિસ ઓછા જરૂર પડે, પાણી છે, પોષક તત્વો છે, બધું લિમિટેડ એની અંદર જરૂર પડશે, એક એનો એ બીજો મેઇન બેનિફિટ. ઓકે, ત્રીજું, ધારો કે મેઇન પ્રોબ્લેમ ક્યાં થાય કે એમ ઝડપી પાકને બધું આવશે, પણ ઘણીવાર શું થાય, પવન બધો આવે, વાવાઝોડું ને એવું બધું આવે, તો જ્યારે વાવાઝોડું આવે તો મોટે ભાગે હંમેશા યાદ રાખવાનું, જે હાઇટેડ હશે એને પડવાની શક્યતા કેવી છે, વધારે છે. જ્યારે હાઇટ ઓછી હશે તો એને પડવાની શક્યતા ઓછી છે. ઓકે, એટલે પ્રકૃતિ સામે, એટલે કે ઘણીવાર વાવાઝોડું છે એના સામે એને શું મળશે, રક્ષણ મળશે. શું મળશે, રક્ષણ મળશે. એટલે જે પોસ્ટ પાક બધો તૈયાર થઈ ગયો ને પછી નુકસાન થાય તો પણ ઉત્પાદન તો ઘટી જાય ને. ઓકે, એનો પણ કોઈ મતલબ રહેતો નથી, પણ એનાથી પણ બચવા માટે ની આ ટ્રીક એ ખૂબ જ કામ કરી ગઈ. એટલા માટે કરીને પહેલાં કરતાં અત્યારે ઉત્પાદનમાં વધારો થવાનું મેઇન કારણ આ સેમી ડ્વાફ વેરાયટીઓ છે. કઈ છે, સેમી ડ્વાફ વેરાયટી. ઓકે, હવે આવું ને આવવું જોઈએ શેરડીની અંદર. કોની અંદર, શેરડી, શુગર કેન કહેવાય. ચલો, શુગર કેનમાં શું કર્યું, શેરડી જે છે એની અંદર બે વેરાયટીઓ હતી. ઓકે, શેરડીની અંદર એક, ચલો અહીંયા લખી દઈએ પહેલાં તો ભાઈ, શેરડી શુગર કેન. ઓકે, શેરડીમાં બે વેરાયટી ઉગાડવામાં આવતી આપણે ઇન્ડિયામાં, એક ઉત્તર ભારતમાં અને બીજી દક્ષિણ ભારતમાં. ઓકે, ઉત્તર ભારતમાં શેરડીની એક વેરાયટી ઉગાડવામાં આવતી, એનું નામ હતું સેકેરમ બારબેરી, સેકેરમ બારબેરી. ઓકે, દક્ષિણ ભારતમાં એક વેરાયટી ઉગાડવામાં આવતી સેકેરમ ઓફિસિનેરમ,
ઓફિસિનેરમ, નામ ખાસ યાદ રાખજો. ઓકે, હવે આની શું લાક્ષણિકતા હતી અને આની શું ખાસિયત હતી? ઓકે, ઉત્તર ભારતમાં જે સેકેરમ બાર્બેરી ઉગાડવામાં આવતી એમાં શર્કરા ઓછી મળતી અને ઉત્પાદન પણ ઓછું હતું. આની અંદર શર્કરા ઓછી હતી એટલે એમાં શુગરનું પ્રમાણ ઓછું હતું. અને બીજું કે એની અંદર ઉત્પાદન પણ શું હતું? ઓછું હતું. પણ જે દક્ષિણ ભારતમાં જે શર્કરાની વેરાયટી તૈયાર કરવામાં આવતી, જે ઉગાડવામાં આવતી, એની ખાસિયત એ હતી કે એની અંદર શર્કરા પણ વધારે હતી, શર્કરાની અંદર વધુ ખાંડનું પ્રમાણ વધુ. ઓકે, પછી જાડુ પ્રકાંડ એનું થોડું જાડુ આવતું. ઓકે, અને બીજું તો મેઇન તો એમ ઉત્પાદન પણ વધુ હોય, એનો મતલબ શું થયો? એનું ઉત્પાદન પણ વધુ. ઓકે, પણ તમે વિચારો કે હવે દક્ષિણ ભારતની આ વેરાયટી છે એને અહીંયા ઉગાડ દો, પણ ના, આ વેરાયટી ઉત્તર ભારતમાં એને આબોહવા પરિસ્થિતિ અનુકૂળ આવતી નથી. બરાબર, આ જે વેરાયટી હતી એ ઉત્તર ભારતમાં ઉગી શકતી નથી. એને આબોહવા અનુકૂળ આવતી નથી, નહીંતર તો ડાયરેક્ટ એને ત્યાં ઉગાડવાનું ચાલુ કરી દો જ ના ચાલે. ઓકે, પણ એવું ડાયરેક્ટલી પોસિબલ હતું નહીં. હવે શું કર્યું વૈજ્ઞાનિકોએ? આ બંનેનું સંકરણ કરાવી દીધું. ઉત્તર ભારતની શર્કરા આજે શેરડી, દક્ષિણ ભારતની. ઓકે, તો આમનું એમણે કરાવી દીધું સંકરણ. બરાબર, ઓકે, સંકરણથી નવી જાતિ મળી. હવે આ જે નવી જાતિ મળી એની તમે જો એની ખાસિયત જો, એમાં વધુ ઉત્પાદન મળ્યું. બરાબર, જાડુ પ્રકાંડ પણ મળ્યું અને ઉચ્ચ શર્કરા પણ મળી. ઓકે, અને આ પાછી ઉત્તર ભારતમાં પણ ઉગાડી શકાય છે, એને ઉત્તર ઓકે ખ્યાલ આવ્યો. તો હાઇબ્રિડાઇઝેશન ક્રોસિંગ કરાય, હવે આ કઈ રીતના કરાયું છે આપણે, તમને ખ્યાલ હશે આપણે કે 5 સ્ટેપ જોયા, એ સ્ટેપને અમને ફોલો કર્યા હશે અને એમનાથી આ વેરાયટી તૈયાર કરી. તો આ એક્ઝામ ઓરિએન્ટેડ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઉત્તરમાં કઈ, દક્ષિણમાં કઈ, આની શું ખાસિયત, આની શું ખાસિયત, હાઇબ્રિડ વેરાયટી બની એની શું ખાસિયત, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. સેકેરમ ઓફિસિનેરમ, ઓકે, આટલી વસ્તુ તમારે ખાસ આની અંદર ધ્યાનમાં રાખવાની. ચાલો, શેરડીમાં આ બધી વેરાયટીઓ તૈયાર કરી. હવે બીજું ખાસ કરીને જે જુવાર છે, બાજરી છે, મકાઈ છે, એની અંદર પણ એમણે બધી સંકરિત જાતો, હાઇબ્રિડ જાતો એમણે તૈયાર કરી છે. ઓકે, હવે એમાં ખાસ કરીને કોના ઉપર વધારે ફોકસ કર્યું? કે જે જુવાર છે, બાજરી છે, મકાઈ છે, એની અંદર મેઇનલે એણે કે ભાઈ પાણી ઓછું જરૂર પડે એવી વેરાયટીઓ તૈયાર કરીને, ઉત્પાદનતા વધુ હોય એવી જાતો તૈયાર કરી. આની ત્રણ વેરાયટીઓમાં ખાસ કયા ગુણ ઉપર ધ્યાનમાં રાખ્યું? કે ભાઈ ઉત્પાદકતા વધુ હોય ઓછ, એટલે એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે, પાણી સામે પ્રતિકારકતા, એટલે ખાસ કરીને આપણે લખી દઈએ શુષ્કતા પ્રતિકાર. ઓછું પાણી હોય તો એક ટાઈમે પણ ચાલી જાય, એટલે ઓછા પાણીમાં પણ એ કઈ રીતના રિકવરી મેળવે ઓછા પાણીમાં. કારણ કે તમે જો આ બધી વસ્તુ એવી છે કે જુવાર છે, બાજરી છે, મકાઈ છે, પાણીની એની વધારે જરૂર પડે,
પાણીની ખેંચ પડે તો પણ ચાલે એવી થોડી વેરાયટીઓ તૈયાર કરી. ઓકે, તો આની અંદર તમારે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. હવે આપણે જે અલગ અલગ વનસ્પતિઓ છે એના અલગ અલગ રોગો સામે પ્રતિકારકતા કઈ રીતે મળે છે, બરાબર, એ વનસ્પતિઓ કઈ રીતના બનાવી શકાય એના વિશે જોઈએ. ઓકે, તો એ વસ્તુ હવે આપણે આગળ જોઈએ. હવે કોઈ પણ વનસ્પતિઓ હોય એમાં તો પ્રોબ્લેમ કેટલા બધા હોય, વાયરસથી રોગ થતા હોય, બેક્ટેરિયાથી રોગ થતા હોય, ફૂગથી થતા હોય, કૃમિજન્ય રોગો થતા હોય, એટલે પ્રોબ્લેમ ઘણા બધા છે. એટલે અહીંયા લખી દઈએ, રોગો સામે લખી દઈએ, વનસ્પતિઓ. ઓકે, હવે ઘણી વાર શું થાય, મેઇન પ્રોબ્લેમ કે બધા પાકની અંદર રોગ થવાના કારણે મોટે ભાગે ઘણી વાર એમાં ઉત્પાદન ક્ષમતા ઘટી જાય. ઓકે, તો આ રોગોના કારણે ઘણી વાર શું થાય કે ભાઈ 20-30% પાકમાં શું થાય, ઘટાડો થાય. અને ઘણી વાર તો રોગ એટલું ભયાનક સ્વરૂપ ધારણ કરી લે કે આખે આખા પાકનું નુકસાન કરે છે. ખેતરની અંદર હંમેશા કોઈ છોડને વાયરસની ઇફેક્ટ થઈ હોય તો હંમેશા તમારે શું કરવાનું, એ વાયરસવાળો જે છોડ હોય એને એમાંથી નીકાળી દેવો પડે અને એને નાખી દેવો પડે, તો વાયરસ પછી ફેલાતો અટકાઈ જાય. કારણ કે શું, એના કોન્ટેક્ટમાં આવવાથી વાયરસ એ પછી બીજા છોડને થાય, બીજામાંથી ત્રીજાને થાય, એના કરતાં શરૂઆતથી જ એને જો ઉખેડીને નાખી દેવામાં આવે તો ક્યાંક ને ક્યાંક એનાથી કંટ્રોલ કરી શકાય છે. ઓકે, એટલે ઘણીવાર તમે જોયું હશે કે કોઈ પણ પ્લાન્ટ છોડ હોય અને વાયરસ લાગે છે તો ખેડૂત શું કરે, એને ઉખાડી અને નાખી દેશે. ઓકે, તો એનાથી બીજાઓને ચેપ લાગે નહીં. હવે દેખો, ધારો કે ફૂગના કારણે અમુક રોગો થતા હોય, બરાબર છે, વનસ્પતિની અંદર. જેમ કે એક ઉદાહરણ લખીએ કે ઘઉંમાં ભૂરો ગેરુ રોગ થાય, બરાબર છે, આ ફૂગના કારણે થાય. કોના કારણે થાય? ઓકે, પછી તમે જોતા હશો શેરડીમાં લાલ સડો, ઓકે, એ પણ કોના કારણે થાય? ફૂગના કારણે થાય. ઓકે, આપણને તો શું કરે, શેરડીનો રસવાળો શેરડીમાં ડાયરેક્ટ રસ નીકાળીને આપી દે, અંદર શું ખબર કે ભાઈ એની અંદર કોઈ પણ પ્રકારનો સડો છે કે નહીં. ઓકે, તો એ હોય જ છે પણ એનો કોઈ ઈલાજ નથી. ચલો, હવે ત્રીજો, બટાકામાં જે સુકારો રોગ કહેવાય, પાછોતરો સુકારો રોગ, એટલે નોર્મલી છેલ્લા સમયે બટાકા જ્યારે એનો ટાઈમ અમુકો પછી, બરાબર છે, 3 મહિનાનો અથવા 4 મહિનાનો સમયગાળો હોય તો 2-3 મહિના પછી એમાં સુકારો આવે, બરાબર. ઓકે, પાછોતરો સુકારો રોગ એ પણ ફૂગના કારણે થાય. કોના કારણે થાય? ઓકે, તો આમાં 3 વસ્તુ તમારે ધ્યાનમાં શું રાખવાનું કે ભાઈ ઘઉંમાં ભૂરો ઘેરી રોગ, શેરડીમાં લાલ સડો, બટાકામાં પાછોતરો સુકારો, એ કોના કારણે થતા રોગ છે? ફૂગના કારણે. એ વસ્તુ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાની છે. ઓકે, પછી એક બેક્ટેરિયાજન્ય રોગ કહીએ, બેક્ટેરિયામાં આવશે ક્રુસીફરનો કાળો ગેરુ રોગ. ઓકે, આ તમારે ખાસ છે, ક્રુસીફેરી જે છે એની અંદર આ રાઈ ને બધું આવે, ક્રુસીફર. ઓકે, ચલો, એ તો બ્રાસિકાની અંદર આવશે, સોરી. તો તમારે આમાં મિક્સ ના થવું જોઈએ. ભૂરો ઘેરુ રોગ કોની અંદર આવશે? ફૂગની અંદર આવશે. ક્રુસીફરનો કાળો ઘેરુ, બરાબર, ઘેરુ ઘેરુ રોગ છે પણ એ એક ભૂરો અને એક કાળો. ઓકે, તો બેક્ટેરિયા જે છે એ થી એ પ્રોબ્લેમ. પછી અમુક વાયરસજન્ય રોગ હોય,
તો કદાચ તમને ખ્યાલ હશે, એક તો તમાકુમાં કદાચ મોસ્ટ ફેમિલિયર તમાકુમાં કિરમીર રોગ થાય. કયો રોગ થાય તમને ખ્યાલ હશે? એ વાયરસથી થાય, ટોબેકો મોઝેઇક વાયરસના કારણે. પછી એક સલગસ આવે, એની અંદર પણ કિરમીર રોગ થતો હોય. ઓકે, તો એ રોગ જે છે તમને કદાચ ખ્યાલ હતો ટોબેકો મોઝેઇક વાયરસના કારણે થતો હોય છે. ઓકે, હવે તમારે હોમવર્કની અંદર આ ખાસ શું કરવાનું છે કે ભાઈ આ ક્રુસીફરનો કાળો ગેરુ કયા બેક્ટેરિયાના કારણે થાય છે અને આ ત્રણ રોગ છે કયા ફૂગના કારણે થાય છે, બરાબર છે? એ તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રહેશે એનું રિસર્ચ કરીને. ઓકે, નહીંતર તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એ જણાવીશું કે આ ત્રણેય આ જે રોગો જે છે કોના કારણે થતા હોય છે. ઓકે, ચાલો. ચાલો ભાઈ, હવે આપણે એક નેક્સ્ટ અને સરસ મજાનો ટોપિક સ્ટાર્ટ કરી દઈએ, બરાબર? હવે આપણે રોગ પ્રતિરોધકતા માટેની પદ્ધતિઓ, રોગ પ્રતિરોધકતા માટેની પદ્ધતિઓ. ઓકે, હવે આપણે કોઈ પણ વનસ્પતિ છે એને કોઈ પણ રોગ સામે પ્રતિકારકતાવાળી બનાવી છે તો આપણે શું કરશું? તો એના માટે આપણે એક પદ્ધતિ તો જોઈ ગયા. ઓકે, એ કઈ? આપણે જે પહેલી જ કે પરંપરાગત સંવર્ધન વનસ્પતિઓ જોઈ. ઓકે, એની અંદર આપણે જે પાંચ સ્ટેપ જોઈએ ને એ મેથડથી કરી શકાય. ઓકે, ચલો ચલો. તો એક જે આપણે રેગ્યુલર મેથડ, બીજી એક મેથડ છે વિકૃતિ અથવા પરિવર્તિત સંવર્ધન. ઓકે, હવે આપણે આ એક મેથડ તો ભણી ગયા છીએ, આ મેથડ આપણે ભણવાની છે, પણ આપણે અત્યારે એ જોવાનું છે કે અલગ અલગ ફૂગ હોય, વાયરસ અને બેક્ટેરિયા સામે અલગ અલગ પાક તૈયાર કર્યા, તો આપણે એ પાક એની વેરાયટી કઈ છે અને કયા રોગ સામે રક્ષણ આપે છે એ આપણે વન બાય વન જોઈએ. તો અહીંયા આપણે ત્રણ કેટેગરી પાડી દઈએ. ધારો કે એ પાકનું નામ, બરાબર છે, એની કઈ વેરાયટી અને કયા રોગ સામે એ પ્રતિકારકતા દર્શાવે છે. ઓકે, ત્રણ કેટેગરી પાડી દીધી આપણે. ઓકે, ચાલો. એમાં સૌથી પહેલું છે ઘઉં. ઘઉંને આપણે ઇંગ્લિશમાં કહેવાય વીટ. ઇંગ્લિશમાં શું કહેવાય? વીટ. સાયન્ટિફિક નેમ તમને કદાચ ખ્યાલ હશે, ટ્રિટિકમ એસ્ટિવમ. ઓકે, ઘઉંની એક જાતિ તૈયાર કરી હિમગીરી. ઓકે, એની વેરાયટી તૈયાર કરી અને એ જે છે પર્ણશિરા, પર્ણ તથા એની જે કિનારીઓ છે, બરાબર છે, એના ઉપર જે ગેરુ અથવા જે હીલ બંટ રોગ સામે પ્રતિકારકતા આપે અથવા જે આપણે કહીએ ઘઉંને થતો ગેરુ રોગ, ઘઉંને થતો ગેરુ રોગ સામે હિમગીરી વેરાયટી ટક્કર આપે. હિમગીરી વેરાયટી તમે ઉગાડો તો આ પછી રોગ થવાની શક્યતા નથી. હવે એને યાદ રાખવાની થોડી ટ્રીક છે, બરાબર? હવે ઘઉં છે એ તમને ખ્યાલ હોવો જોઈએ એ શિયાળામાં ઉગે, એટલે હિમ ઉપરથી યાદ રાખવાનું, હિમગીરી. ઓકે, એક પહેલો પોઈન્ટ. પછી અહીંયા વીટની અંદર શું લખેલું છે? હીટ. હીટ એટલે ગરમી, બરાબર? ગરમીની સામે અહીંયા ઠંડી, બરાબર? એના ઉપરથી તમે યાદ રાખી શકો. ઓકે, પછી અહીંયા શું લખેલું છે? હીલ બંટ ડિઝીઝ, કે જ્યારે પણ આપણે ગરમી લાગે એટલે આપણે હિલ સ્ટેશન જઈએ. ક્યાં જઈએ? હિલ સ્ટેશનમાં લોકો ફરવા જતા હોય ઉનાળાના સમયમાં ગરમી લાગે ત્યારે, તો આ ગેરુ રોગ જે છે હિલ બંટ ડિઝીઝ જે છે એનાથી તમે યાદ રાખી શકો છે, બરાબર છે? એટલે ક્યાંય પણ એ પ્રોબ્લેમ થાય નહીં. બીજી વેરાયટી છે રાઈ, બ્રાસિકા, બરાબર છે?
એની વેરાયટી તૈયાર કરી પૂસા સ્વર્ણિમ, બરાબર છે, કરણ રાઈ પણ કહેવામાં આવે. એ જે છે સફેદ ગેરુ, બરાબર, વ્હાઈટ રસ્ટ સામે પ્રતિકારકતા આપે. હવે તમને એ ખબર હોવી જોઈએ કે આ ફૂગથી થતો રોગ છે. આ કોનાથી થતો રોગ છે? આ પણ કોનાથી થતો રોગ છે? ફૂગથી. એટલે તમને ખ્યાલ હોવો જોઈએ, આગળ જ હમણાં આવ્યો, ઘઉંની અંદર જે ભૂરો ગેરુ રોગ છે ફૂગથી થતો છે. ઓકે, હવે દેખો આની પણ શોર્ટ ટ્રીક છે. રાઈ, બરાબર, એનું તમને કદાચ બ્રાસિકાની અંદર આવે, બ્રાસિકેસી ફેમિલીની અંદર રાઈનો સમાવેશ થાય છે. હવે બ્રાસ, બ્રાસનો મતલબ શું થાય? બ્રાસનો મતલબ થાય પિત્તળ, બરાબર. પિત્તળ હોય એના કરતાં સોનું વધારે પ્યોર હોય. તો અહીંયા તમારે યાદ રાખો, પૂસા સ્વર્ણિમ, સુવર્ણનો મતલબ શું થાય? સોનું. શું થાય? સોનું. તો બ્રાસ કરતાં અહીંયા સોનું વધારે પ્યોર છે, વધારે વ્હાઈટ છે, બરાબર છે. તો એના ઉપરથી આ યાદ રાખવાનું, વ્હાઈટ રસ્ટ, સફેદ ઘેરું. શું યાદ રાખવાનો? સફેદ ઘેરું. ઓકે, હવે પૂસા વર્ડ કેમ લગાવવામાં આવે છે? કે આપણે જે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એને નોર્મલી પૂસા તરીકે ઓળખવામાં આવે છે. એટલે એણે બધી વેરાયટીઓ બહાર પાડી એટલે એનું આ લખવામાં આવે છે. એટલે વારંવાર આની જ વસ્તુ તમારે આગળ આવશે. ઓકે, ચલો, તો યાદ રહી જાય, બ્રાસ એટલે પિત્તળ, એના ઓપોઝિટમાં અહીંયા પૂસા સ્વર્ણિમ એટલે સોનું. ઓકે, અને સફેદ ઘેરું. ઓકે, એટલે મૂળ એક્ઝામની અંદર તમારે ચાર ઓપ્શન આપ્યો હોય ને તો તમને આઈડિયા આવી જાય. ઓકે, ચલો, ત્રીજી એક વેરાયટી છે ફ્લાવર. ફ્લાવરને આપણને ખબર છે, કોલીફ્લાવર કહીએ એને. ઓકે, આની એક વેરાયટી છે પૂસા શુભ્રા અને પૂસા સ્નોબોલ K1, અને એ જે છે કાળો સડો અને ફૂગના જે કાળા સુકારાનો જે વલણનો રોગ અથવા ઘેરો કાળો સડો એની સામે પ્રતિકારકતા આપશે. આમાં પણ શોર્ટ ટ્રીક છે તમારે યાદ રાખવા માટે, ફ્લાવર જે છે એને તમે શું કહેશો? કોલીફ્લાવર. એનું નામ તમને ખ્યાલ છે કે કોલીફ્લાવર. ઓકે, ચલો, કોલી ઉપરથી તમારે યાદ રાખવાનું કાલી, કાળી રાત. ઓકે, ચલો, આ ઘણી જગ્યાએ કામ આવશે. ચલો, રાત હોય એના પછી સવાર પડે એટલે પૂસા શુભ્રા એટલે શુભ સવાર, એના ઉપરથી યાદ આવી ગયું. ઓકે, પછી ફ્લાવર છે એ કેવો હોય? અંદરથી જો તો આપણે જ્યારે બરફ પડે તો બરફનો તમે આ રીતના બોલ બનાવો, બરાબર છે, બરાબર, જે હિલ સ્ટેશનમાં જાય ત્યાં બરફને એ બધું પડે એટલે એનું સ્નો બોલ બનાવીએ. એટલે આના નામ ઉપરથી શું આપ્યું છે? પૂસા સ્નો બોલ. IARI પૂસા તરીકે ઓળખાય છે અને સ્નો બોલ, ફ્લાવર જે છે આપણે બરફનો દડો હોય એવું દેખાય એટલે એને સ્નો બોલ K1 નામ આપ્યું. એટલે આ યાદ રહી જાય, કાલી ઉપરથી, કાળી રાત હોય એના પછી સવાર પડવાની એટલે પૂસા શુભ્રા શુભ. ઓકે, અને પૂસા સ્નો બોલ. ઓકે, હવે કાલી કાલી એટલે અહીંયા દેખો કાળો સડો, કાળો આ કાળો સડો અને બધું બ્લેક બ્લેક બ્લેક, એટલે તમને ખ્યાલ આવી જાય, બરાબર. ઓપ્શનની અંદર તો આપેલું જ હોય. ઓકે, થિયરી માટે તમારે થોડું ગોખવું પડશે. ઓકે, હવે બીજી બે વેરાયટીઓ છે, આ ત્રણ તો જોઈ આપણે. ઓકે, શોર્ટ ટ્રીક ખૂબ જ અગત્યની છે ભાઈ, લખી લેજો. આ પણ ફૂગના કારણે જ થાય છે. કોના કારણે થાય છે? ફૂગના કારણે. એટલે તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ તમને પૂછાય કે પૂસા શુભ્રન પૂસા સ્નોબોલ K1 કોની સામે પ્રતિકારકતા આપે છે, તો પહેલાં તો ફૂગ સામે, બરાબર, એ વસ્તુ તો પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ચલો, ચોથી વેરાયટી પછી છે ચોળા, આને કહેવાય કાઉપી, એને શું કહેવામાં આવે? કાઉપી. ઓકે, એની વેરાયટી તૈયાર કરી પૂસા કોમલ,
બરાબર અને એ બેક્ટેરિયલ સુકારો એટલે કે બેક્ટેરિયલ બ્લાઇટ સામે લડે છે. બ્લાઇટ રોગ એટલે સુકારો કહેવાય, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. ચોળાની પૂસા કોમલ તૈયાર કરી. ઓકે, હવે અહીંયા તમારે ધ્યાનમાં શું રાખવાનું છે, પૂસા કોમલ એ જાતિ છે, ચોળાની છે અને આ બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે. ઓકે, હવે કાઉ જે છે એ શું છે, ગાય. એ ગાય છે એનું નામ, ગાય એટલે ફિમેલ વર્ઝન કહેવાય, એનું નામ આપ્યું છે કોમલ. શું નામ આપ્યું છે, કોમલ. એ એટલી કોમલ છે, એટલી લાઇટ છે, એટલે લાઇટ ઉપરથી તમારે આવી ગયું બેક્ટેરિયલ બ્લાઇટ, બેક્ટેરિયલ સુકારો. ઓકે, તો આ રીતે તમે યાદ રાખી શકો છો. પાંચ નંબરનું મરચા, આપણે એને કહીએ ચીલી. ઓકે, એની અંદર વેરાયટી છે, કદાચ રેડ પેનથી થોડું ઓછું છે. પૂસા સદાબહાર. ઓકે, એની અંદર એ કોની સામે રક્ષણ આપે છે, ચીલી મોઝેઇક વાયરસ. બીજું છે ટોબેકો મોઝેઇક વાયરસ સામે અને પર્ણવલન સામે. ઓકે, આમાં તમને યાદ રહી જશે, મરચા હોય, મરચાનો ઉપયોગ તો એવરગ્રીન સદાબહાર થતો જ હોય, એટલે પૂસા સદાબહાર, એ તો તમને યાદ રહી જશે. પછી દેખો, આમાં બધું વાયરસના કારણે, આમાં બધું બેક્ટેરિયા આવ્યું હતું, આમાં વાયરસથી થતો રોગ છે. તો તમને એ પણ ખ્યાલ હોય કે પૂસા સદાબહાર વેરાયટી જે છે કોની સામે રક્ષણ આપે, તો વાયરસ સામે. ઓકે, તો એ પૂસા સદાબહાર વેરાયટી આ વૈજ્ઞાનિકોએ તૈયાર કરી, જેમાં મેજર પ્રોબ્લેમ આવતા હતા એને લગતી બધી તૈયારી થયેલી છે. મરચાની અંદર મેઇન એક પ્રોબ્લેમ થાય છે પર્ણવલન, કોકડવા કહીએ, મરચાની અંદર આ મેઇન એક પ્રોબ્લેમ થતો હોય, એના કારણે ઉત્પાદન પણ ઓછું થાય, એ બધા પ્રોબ્લેમ થાય. હવે વાયરસમાં તમને ખ્યાલ છે ટોબેકો મોઝેઇક વાયરસ કિરમીર રોગ કરી નાખે, ચીલીની અંદર હોય તો ચીલી મોઝેઇક વાયરસ. ઓકે, તો આ વસ્તુ તમને યાદ રહી જાય. ઓકે, વાયરસની વાત આવી એટલે મોઝેઇક વાયરસ, ચીલી મોઝેઇક વાયરસ, ટીએમવી વાયરસને મેઇન તો પર્ણવલન એની અંદર થતો પ્રોબ્લેમ છે. તો આ રીતે તમે આને યાદ રાખી શકો છો, કારણ કે એક્ઝામ ઓરિએન્ટેડ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ને, તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ આપણે પહેલાં સમજાવી દીધું, આપણે આવતીકાલે આ અને આ બે ટૉપિકનું ડિસ્કશન કરીશું. તો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે એવી આશા રાખીએ, અને આ શોર્ટ ટ્રિક તમે યાદ રાખજો ખાસ, કારણ કે હજુ ક્યારે મિક્સિંગ થવાના ચાન્સીસ રહે છે. થેન્ક યુ.